આ વિડીયોમાં આપણે આ અપૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે એટલે કે નાનાથી મોટા એ રીતે ક્રમમાં ગોઠવવાના છે તેની માટે સૌથી સરળ અને સાચો જવાબ પણ મળે તેવી રીતનો ઉપયોગ કરીએ તે રીત અનુસાર આપણે પહેલા આ બધા અપૂર્ણાંકોનો સામાન્ય છેદ શોધવો પડશે કારણ કે જો આપણે સામાન્ય છેદ નહીં શોધીએ તો અપૂર્ણાંકો થોડા અઘરા લાગશે સરળતાથી આપણે જવાબ શોધી શકીશું નહીં સામાન્ય છેદ વગર આપણે ફક્ત અંદાજો લગાવીને વિચારવું પડશે કે ચાર નવમાં કરતાં કરતા ત્રણ ચતુર્થાંશ કે ચાર પંચમાંશ કે અગિયાર બાર અંશ કે તેર પંદરાંશ મોટું છે કે નાનું છે પરંતુ જો આપણી પાસે સામાન્ય છેદ હશે તો આપણે તેને સરળતાથી સરખાવી શકીશું ચાલો તો આપણે સરળ રીતે જવાબ શોધવા માટે પહેલા સામાન્ય છેદ શોધીએ આપણે આમાંની કોઈ પણ એક સંખ્યા લઈને તેના અવયવી મેળવીએ અને શોધીએ કે તે અવયવી બાકીની સંખ્યાઓ દ્વારા વિભાજ્ય છે કે નહીં બીજી રીત છે કે આ બધી સંખ્યાના અવિભાજ્ય અવયવ આપણે મેળવીએ અને પછી તેનો લસ્સા શોધીએ કે જેમાં બધા જ અવિભાજ્ય અવયવ આવી ગયા હોય તે આ બધા જ અવિભાજ્ય અવયવનું સંયોજન હશે ચાલો તો આપણે આ બીજી રીત દ્વારા સમજીએ અને પછી આપણે ચકાસીએ કે તે ચોક્કસપણે વિભાજ્ય છે કે નહીં તો આપણે બધા જ છેદના ભાગ પાડીએ જેમ કે નવ એટલે ત્રણ ગુણ્યા ત્રણ તો આપણો જે લસ્સા હશે તેમાં ત્રણ ગુણ્યા ત્રણ હશે ચાર એટલે બે 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 ગુણ્યા ગુણ્યા આમ આ લસામાં હવે ને ઉમેરીએ પાંચ એ પોતે જ અવિભાજ્ય સંખ્યા છે માટે પાંચ ને પણ લસામાં લઈએ બાર એટલે બે ગુણ્યા છ અને છ એટલે બે ગુણ્યા ત્રણ હવે આપણા લસામાં આપણી પાસે બે વખત બે છે જે ચાર ના ભાગ પાડવાથી મળ્યા હતા અને આપણી પાસે નવ ના ભાગ પાડવાથી ત્રણ પણ છે બીજી રીતે કહીએ તો જે નવ અને ચાર વડે વિભાજ્ય હોય તે બાર સાથે પણ વિભાજ્ય હોય છે આપણે પંદર ના ભાગ પાડવાના છે પંદર એટલે ત્રણ ગુણ્યા પાંચ ફરીથી આપણી પાસે એક વખત ત્રણ છે અને એક વખત પાંચ છે તો આ આપણો લસા છે સામાન્ય છેદ માટે આ પદને જ લઈશું તો ચાલો ગણતરી કરીએ ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ નવ દુ અઢાર અઢાર દુ છત્રીસ અને છત્રીસ ગુણ્યા પાંચ એટલે મનમાં પણ ગણતરી કરી શકો ચલો અહી બાજુમાં ગણતરી બતાવીએ જેથી કોઈ ભૂલ ન થાય છત્રીસ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા છ બરાબર ત્રીસ પાતરી પંદર વત્તા ત્રણ બરાબર અઢાર આમ આપણો લસા મળે એકસો એસી હવે આપણે બધી સંખ્યાને ફરીથી એ રીતે લખીએ જેથી છેદમાં એકસો એસી મળે પહેલો અપૂર્ણાંક લઈએ ચાર ના છેદ નવ એકસો એસી ને નવ વડે ભાગીએ તો આપણને વીસ મળે માટે છેદમાં એકસો એસી લાવવા નવ ને વીસ સાથે ગુણીએ માટે અંશમાં પણ વીસ સાથે ગુણવું પડે આમ આપણને મળે વીસ ચોક એસી છેદમાં વીસ ગુણ્યા નવ બરાબર એકસો એસી બીજો અપૂર્ણાંક લઈએ ત્રણના છેદમાં ચાર અહીં આપણી પાસે છેદમાં ચાર છે તો આપણે લસા એકસો એસી મેળવવા માટે તેને કેટલા વડે ગુણીએ જેથી એકસો એસી મળે માટે અંશને પણ પિસ્તાલીસ વડે ગુણવું પડે ત્રણ ગુણ્યા પિસ્તાલીસ ચાલીસ ગુણ્યા ત્રણ બરાબર એકસો વીસ અને ત્રણ પંચામ અને ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર માટે અંશમાં એકસો પાંત્રીસ અને છેદમાં એકસો એસી હવે ત્રીજો અપૂર્ણાંક લઈએ ચાર ના છેદમાં પાંચ એકસો એસી ને પાંચ વડે ભાગીએ તો આપણને મળશે છત્રીસ જે આપણે અહીં પણ જોયું છત્રીસ ગુણ્યા પાંચ બરાબર એકસો એસી આમ છેદમાં એકસો એસી મેળવવા આપણે તેને છત્રીસ સાથે ગુણીએ માટે અંશને પણ છત્રીસ સાથે ગુણતા ચાર ગુણ્યા ત્રીસ બરાબર એકસો વીસ અને ચાર ગુણ્યા છ બરાબર ચોવીસ એકસો ચુમ્માલીસ છે બાર છેદમાં એકસો એસી મેળવવા માટે જુઓ બાર ગુણ્યા દસ કરીએ તો એકસો વીસ માટે એકસો માંથી બાકી રહ્યા આમ બાર ને પંદર વડે ગુણતા એકસો એસી મળે માટે અંશમાં પણ પંદર વડે ગુણતા છેદમાં બાર ગુણ્યા પંદર બરાબર એકસો અને અંશમાં અગિયાર ગુણ્યા પંદર પંદર ગુણ્યા દસ કરીએ તો એકસો પચાસ વધુ એક વખત પંદર એટલે એકસો હવે અંતે તેરના છેદમાં પંદર છેદમાં પંદરને બાર સાથે ગુણતા એકસો મળે જે આપણે અહીં અગાઉ જોઈ લીધું છે માટે અંશને પણ બાર વડે ગુણતા છેદમાં પંદર ગુણ્યા બાર બરાબર એકસો એસી અને અંશમાં બાર ગુણ્યા બાર બરાબર એકસો ચુમ્માલીસ અને વધુ એક વખત બાર એટલે એકસો છપ્પન અહીં આપણે બધી જ રકમને સામાન્ય છેદ એકસો એસી સાથે ફરીથી લખી છે હવે આ રકમોની સરખામણી ખૂબ સરળ થઈ ગઈ છે આપણે ફક્ત તેના અંશ જોવાના છે તો નાનામાં નાનો અંશ છે આ એસી ચાર એ અહીં સૌથી નાનામાં નાનો અપૂર્ણાંક છે ચાર નવમાંશ એટલે એસી ના છેદમાં એકસો એસી હું બંને રીતે લખું છું ચાર નવમાંશ પણ અને એસી છેદમાં એકસો પણ ચડતા ક્રમ પ્રમાણે બીજી રકમ થશે એકસો પાંત્રીસ છેદમાં એકસો એસી અહીં લખીએ એકસો પાંત્રીસ છેદમાં એકસો એસી જે ત્રણ ચતુર્થાંશને બરાબર છે તેના પછી ચડતા ક્રમમાં આવશે એકસો ના છેદમાં એકસો એસી અહીં લખીએ એકસો ના છેદમાં એકસો એસી એકસો ના છેદમાં એકસો એસી એ ચારના છેદમાં પાંચને બરાબર છે તેના પછી આવશે એકસો છપ્પનના છેદમાં એકસો એસી એકસો છપ્પનના છેદમાં એકસો એસી જે તેરના છેદમાં પંદરને બરાબર છે અંતે એકસો પાસઠના છેદમાં એકસો એ અહીં સૌથી મોટો અપૂર્ણાંક છે માટે તેને છેલ્લે લખ્યો જે અગિયારના છેદમાં બાર ને બરાબર છે તો અહીં આ રીતે આપણે બધા જ અપૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે